સલામ બહેનો, એસએમબી હુનરમાં આજે આપણે સિંગલ મક્કી બનાવતા જોશું. આપણે આ ધાગો યુઝ કરી રહ્યા છે, પતલો ધાગો છે. પહેલા આપણે બે ચેઇન લેશું અને નીચેથી ખેંચી લેશું. ઓકે, અને પછી કપડામાં અટેચ કરશું અને આમ અંદર ખેંચી લેશું અને 5 ચેઇન્સ લેશું. આપણે અટેચ કરી દીધું, બરાબર છે. હવે 5 ચેઇન્સ લેશું. 1, 2, 3, 4 અને 5. 5 ચેઇન લીધી. હવે જે નીચેથી 4th ચેઇન છે ને, એમાં આપણે 3 ડબલ ક્રોશે કરશું. 1, 2, 3, 4. સેમ વીનીમાં 3 વાર ડબલ ક્રોશે કરશું. જો આટો લેશું, અંદર નાખશું, ફરીથી ધાગો બહાર નીકાળશું, બેમાં બહાર નીકાળશું અને પછી સિંગલ કરશું. સેમ વે હજી એક સેમ હોલમાં 3જી વાર કરશું. ઓકે, આપણે આટલું કરી લીધું. હવે આપણે આટો લઈને એને મૂકી દઈશું, અટેચ કરી કરશું. એમાં બી આપણે ડબલ ક્રોશે લઈ રહ્યા છે. આપણે ડબલ ક્રોશે લીધો છે. હવે આપણે 3 વીની લેશું. ખાલી શરૂમાં આપણે 5 વીની લઈ રહ્યા છે, બરાબર. અને પછી 3 ડબલ ક્રોશે. આ જે આવાલો હોલ છે ને, એમાં આપણે 3 ડબલ ક્રોશે લેશું. અહીંયા બી આપણે 3 વાર કરશું. બસ વીનીનો ફરક છે. શરૂમાં આપણે 5 વીની લેશું અને પછી 3 વીની લેશું. બીજી વાર કરશું, ડિઝાઇન પ્રોગ્રેસ થશે, આગળ વધશું, પછી 3 વાર લેશું, 3 વીની લેશું. ફરીથી આને અટેચ કરી દઈશું. જો આટો લીધું, કેમકે આપણને ડબલ ક્રોશે લેવાનું છે, અને એને અટેચ કરી દઈશું. જો ફરીથી તનવીની લેશું. તનવીની લીધી, ફરીથી 3 ડબલ ક્રોશે. જો આમ જ સેમ વે આપણે કરતા જશું. ફરીથી ડબલ ક્રોશે કરીને અટેચ કરી દઈશું. જો ફરીથી તનવીની લેશું. ઓકે, અને 3 ડબલ ક્રોશે. એક, જો
હવે ફરીથી એને અટેચ કરી દઈશું. આટો લીધો અને કેમ કે આપણને ડબલ ક્રોશે લેવાનું છે. ફરીથી તન્વીની અને તન ડબલ ક્રોશે. આમ જ આપણે પૂરા કુર્તામાં કરતા જઈશું. સેમ વે આપણે કરા કરશું. શરૂમાં આપણે ફક્ત શરૂમાં 5 વિની લેશું, પછી ચોથી વિનીમાં આપણે 3 ડબલ ક્રોશે લેશું, પછી એને અહીંયા ડબલ ક્રોશેથી અટેચ કરશું, 3 વિની લેશું અને 3 ડબલ ક્રોશે લેશું અને એમ જ કન્ટિન્યુ કરશું. ઘણી જ ફાઇન મેથડ છે અને કરવામાં બી ઘણી જ મજા આવે છે. આમાં ખાલી એટલું છે કે જે હોલ્સ કરવાના હોય છે એ પાર્ટ થોડું ટ્રિકી છે, બાકી હોલ્સ થઈ જાય પછી તો ઘણી જ મજા આવે છે મક્ખી કરવાની. ખાસ આ ડિઝાઇન બચ્ચાઓ પર ઘણી જ ફાઇન લાગે છે, બચ્ચાઓના કુર્તા પર. જો આમ જ સેમ વે કન્ટિન્યુ કરશું. ઓકે, હવે આપણને એન્ડ કરવું છે તો સેમ વે ડબલ ક્રોશેથી આ કરું, પછી એક હજી વાર આમ અને એને ટાઈટ કરી દઈશું અને અહીંયાથી ધાગો કટ કરી દઈશું. આ જે ધાગો છે એને થોડો પકડશું ઉપર અને કટ કરી દઈશું. બરાબર શરૂઆતમાં અને એન્ડમાં નોટ બરાબર હોવી જોઈએ. પછી જે એક્સ્ટ્રા ધાગો છે એને થોડો આમ અંદર ખેંચી લઈશું. ઓકે, અને પછી કટ કરશું. તરત ને તરત કટ નહીં કરી દઈએ. ઓકે, જો એકદમ સફાઈથી નીટનેસ આવી જોઈએ આપણા કામમાં.